રાજ્ય સરકાર દ્વારા મળતી સ્કોલરશીપની રકમ માટે ખાતા ખોલાવવાના બહાને વિદ્યાર્થીઓ પાસે પૈસા પડાવી લીધા હોવાની ઘટના પાટણના મોટા વેલેડા ગામે પ્રકાશમાં આવી છે જેમાં શાળાના આચાર્ય યોગેશ વાઘેલાએ ખોટી રીતે સો જેટલા વાલીઓ પાસેથી નાણાં ઉઘરાવ્યા છે જેથી ગામમાં હોબાળો મચી ગયો છે નવાઈની વાત તો એ છે કે આ યોજનામાં વિદ્યાર્થીઓના આ ખાતા ઝીરો બેલેન્સથી ખુલે છે આ વાતની જાણ છેતરાયેલા વાલીઓને થતાં તેમણે સરપંચને સાથે રાખી જિલ્લા કક્ષાએ રજૂઆતો કરી છે અમારા ગામમાં માસ્ટરે જે પેલો ખાતર ખોલાવાના છોકરાના પચાસ હજાર રૂપિયા લીધેલા છે એ લોકોનું કે આ પચાસ હજાર રૂપિયા બધે વાલી અમને આ બધે સહી કરી હતી કે અમે પચાસ હજાર રૂપિયા લે માસ્તર એ સિવાય મોનતોય નહોતો કે મેં લીધા પણ લીધા છે બરાબર એના સિવાય બીજો નંબર કે અમારા ગામમાં જે મધ્ય વજનનું રસોડું હતું પહેલાની વખત એ રસોડાના પત્ર એંગલો અને એના કમાર બારી બારના આ બધું વેચી મારેલું છે કોઈને પૂછ્યા વગરનું મારે છોકરા અંદર છે આમાં ભણે છે એના ફોર્મના દોઢસો રૂપિયા લીધેલા છે ફોર્મ ભરવા માટે પૈસા હતા તો મેં ગટર લાઈન નાખીને લાઈન આપ્યા છે મારે બાબલો અને એક બીબી બે ભણે છે એટલે મેં મહિન્દ્રનું ખાતું ખોલાવ્યું પાટણમાં અને બીબીનું ખાતાનું કાર્ડમાં નતું નોમ એટલે કાર્ડમાં નોમ સડે ખાતું ખોલાવ્યું એટલે મારા પાસે રૂપિયા લીધા

પૈસા નથી તો રૂપિયા ના લીધા કે ખાતા ખોલાયા પછી હાલવા જ પડશે તમારે હું છોડી દાખલ કરવા ને હાલ માં જીતા પાંચસો રૂપિયા માં જતા બહી રૂપિયા લઈ નોમ લસ્યું અને ફેર પાછો મારે ત્યાં છોકરાના ને જ ને અમે એમાં એની દોઢસો રૂપિયા લીધા ખાતું ખોલાવવાના અને ફેર છોકરો દાખલ કરવા જી ને એટલે એની પાંચસો રૂપિયા માં જતા હું સરપંચ ને લઈને જીતા નોમ લસ્યું આંગે ગ્રામ જનોએ શાળાના આચાર્યને પૂછતા તેમણે ઉદ્ધત જવાબો આપતા સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ ભભૂક્યો છે ગામ લોકોની એ પણ ફરિયાદ છે કે આચાર્ય બાળકોના અભ્યાસમાં રસ દાખવતા નથી અને સતત ગેરહાજર રહે છે વાલીઓની રજૂઆતોના યોગ્ય જવાબ પણ આપતા નથી આ બાબતે વી ટીવીની ટીમે આચાર્યનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ શાળામાં હાજર ન હતા ઓગેશભાઈ સાહેબ આ નિહાલમાં જ્યારે ત્યારે હું આવું કોઈ વખત છોકરાને ભણાવવા એમની

સાહેબ અમને તો આવી ખબર કોઈ પડતી નથી એને કીધું ખાતું ખોલવાના પૈસા લેવાના છે એટલે મગાયા એટલે લઈ લઈને આલ્યા હોવ અમને આવી બધી કોઈ ખબર જ નથી ને પછી આ તો ખબર પડી કે ખાતું એમને ખોલવરાય છે અમારા ગામના આચાર્ય બપોરે આજે બે વાગ્યાના બારે ગામમાં ગમે નીકળી ગયેલા છે કારણ કે મીડિયાવાળા આવવાના હતા એની તરફથી લોકો નિહાળ છોડીને નીકળી જેલા છે હાજર થયો આગળ છે ને મીડિયાવાળાનો ફોટો પાડવાનો તો કોઈ થાય એવું કોઈ જગ્યા છે ને સરકાર બાળકોના અભ્યાસ માટે નવી નવી યોજનાઓ અમલમાં મૂકે છે પરંતુ બાળકોના ભવિષ્યનું ઘડતર કરનારા શિક્ષકો જ પૈસાના ભૂખ્યા હોય તો બાળકોના ભાવિનું શું જિલ્લા શિક્ષણ અધિકારી આ લાલચુ આચાર્ય સામે યોગ્ય પગલા નહીં લે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ગામ લોકોએ ઉચ્ચારી છે હસમુખ ડોડિયા વીટીવી પાટણ